સુખદેવસિંહ ગોગામેડીની ઘટનાને બાદ સિનોરમાં વિરોધ નોંધાયો છે વડોદરાના સિનોરમાં ક્ષત્રિય કરણી સેના દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કરણી સેના દ્વારા પ્રદેશ ઉપાધ્યક્ષ મનીષસિંહ પરમારની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે તાલુકા સેવા સદન કચેરી ખાતે સિનોરમાં મામલતદાર એમબી બી શાહને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે હત્યારાઓનું એન્કાઉન્ટર કરવા સિનોર ક્ષત્રિય કર્ણી સેના દ્વારા માંગ કરાઈ છે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સિનોર ક્ષત્રિય કર્ણી સેનાએ વિરોધ નોંધાવ્યો છે

શ્રી સુખદેવસિંહજી ગોગામેડીનું દગાથી જે ઘરમાં આવીને ચા નાસ્તો કરી કંકોત્રી આપવાના બહાને દગાથી જે નિર્મમ હત્યા કરવામાં આવી છે પાંચ તારીખ અમારા માટે સમગ્ર ક્ષત્રિય સમાજ અને છત્તીસ કોમને લઈને ચાલનારા સુખદેવસિંહજી ગોગામેડીની જ્યારે નિર્મમ હત્યા કરવામાં આવી છે ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ તદઉપરાંત સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમે દરેક જિલ્લા તાલુકા સમગ્ર દેશની અંદર આવેદનપત્ર પાઠવી એક જ માગણી કરીએ છીએ સમગ્ર હિન્દુ સમાજ તથા કરની સેનાની એક જ માગણી છે જે નિર્મમ હત્યા ગોળીથી કરવામાં આવી છે એ બાબતમાં અમે ફક્ત ગોળીના બદલામાં ગોળી જ જોઈએ અને એમને જાહેરમાં ગોળી મારે તો ફરી હત્યારાઓને એક સબક મળે અને ફરી આવું કંઈક કૃત્ય કરવા દસ વાર વિચાર કરે એવી નરેન્દ્ર મોદી સાહેબ શ્રીને અમે રજૂઆત કરવા આજે સિનોર તાલુકાના સમગ્ર હિન્દુ સમાજ તથા કર્રી સેનાના અને ક્ષત્રિય સમાજના તમામ અગ્રણીઓ ભેગા થઈ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે